श्री स्वामीनारायण भगवानने जय। महाराजे बात करी त्यागी अने ग्रही हरिजनोए परस्पर एक बीजानो हित इच्छु आज्ञा थई गई एक बीजा हित। हवे तमे आ सिवाय बीजू करो तो आज्ञानो लोप थयो। આપે મહારાજે હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છું એ આજ્ઞાનો લોપ થયો કહેવાય, તો આપે બીજું ઈધર તિધર કાંઈ ઈચ્છું નહીં, હરિભક્ત માટે હિત જ ઈચ્છું। જે હરિભક્તનું હિત ઈચ્છે, જે હરિભક્તનું હિત છે, હરિભક્તો બધા હરિભક્તો બધા આવી ગયા એનું હિત છે, તે સમાન કોઈ હરિભક્ત નથી। જો એટલી બધી ઉપમા, કેટલો બધો રાજીપો મહારાજે દર્શાવ્યો છે। એટલે આપણે હરિભક્ત, કોઈ પણ હરિભક્ત હોય એનું હિત છું, તો આપણને મારા ઠેઠ આગળ પહોંચાડી દેશે। ત્યાગી અને ગ્રજ હરિજનો પરસ્પર એકબીજાનું હિત ઈચ્છું, જે હરિભક્તનું હિત ઈચ્છે, ખાલી હિત છે, બીજી કોઈ વાત કરી નથી, તે સમાન કોઈ હરિભક્ત નથી, એના સમાન કોઈ હરિભગત નથી। કેટલી મોટી પદવી, અને આ પદવી તો બરાબર, પણ મહારાજને ગમે છે આ પદવી, ગમે છે એટલે આપણે તો ભગવાન તુલ્ય ગણાઈએ। હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ન કરું, હરિભક્ત થઈને, હરિભક્ત નિષ્ઠાવાળો હોય તે બીજાનું, બીજા હરિભક્તનું સાથે ક્યારે વેર ન કરું, ક્યારે પણ, અને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ન કરું। વેર, મહારાજીએ વાત કહી છે વેર, એ વેરમાં તો બધું ઘણું બધું આવી જાય, બધા દેહના ભાવ, માન, ઈર્ષ્યા બધું આવી જાય, તો એનાથી નોખા પડીને આપણે કાર્ય કરવું। હરિભક્ત થઈને બીજા હરિભક્તનું કે હરિભક્ત સાથે ક્યારે વેર ના કરું, હરિજન ઉપર જે વેર રાખે છે, હરિજન ઉપર, એટલે હરિજન એટલે બધા હરિભક્તો આવી ગયા, બધા હરિ, બધા નિષ્ઠાવાળા હરિભક્ત આવી ગયા, તો હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈએ છીએ। એટલે ભગવાન આવ્યા, ભગવાન મળ્યા, ક્યારે મળ્યા નથી, પહેલી જ વાર મળ્યા અને બાજી બગાડી, સરળ છે, એકદમ સરળ છે, જો વેર, પણ અંદરમાં આનંદ જન્મ બધું ડખો છે, વેર કરાવે છે, એ વેર કરાય છે। તમે તો ઈચ્છા ના હોય પણ અંદરનો મસાલો હોય, ખરાબ મસાલો, એ વેર કરાય છે। હરિજન ઉપર જે વેર રાખે છે તે દેખીને અમે ઉદાસ થઈએ છીએ। મારા આટલી મોટી પ્રાપ્તિ, આટલું ભવ્ય પ્રાપ્તિ, દિવ્ય પ્રાપ્તિ, હવે
એમને કુરાજી કરવા. કેવું કહેવાય? અને ક્યારેય મળ્યા નથી. પહેલી જ વાર અનંત કલ્પ વીત્યા તો આ ભગવાન મળ્યા નથી. અને આવા ભગવાન મળ્યા અને આ કચરો બધો ઠાલવીએ મહારાજ આગળ, કેવું કહેવાય? અહીં ઉપર જે વહે રાખે તે દેખીને અમે ઉદાસ થઈ જઈએ છીએ. ભગવાનને ઉદાસ ના કરવા હવે ફરજ છે. આમે આપણે આપણા મળતાવાળા હોય એને જ ક્યારે પણ ઉદાસ કરતા નથી. તો આવા દુર્લભ ભગવાન, દુર્લભ ભગવાન એને એને ઉદાસ કરવા ક્યાંનો ન્યાય છે? એટલે છે તેવડે. આમ જોવા જઈએ તો સાવ સરળ છે અને આપણા માટે તો સરળ થઈ જ પડ્યું છે. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા, એમને બધું બધું ઘણું બધું સહેલું કરી આપ્યું, દિશા આપી દીધી. આપણે આ દિશાએ ચાલી જાઓ તો આટલો તો માર્ગદર્શન આપે. એટલે આપણે ક્યારે મારાને ઉદાસ કરતા નહીં, એ આપણી ફરજ છે. આમે કોઈ આપણા હેતવારો હોય તેને ઉદાસ કરતા નથી. તો આ તો ભગવાન છે. આ ભગવાનનું અને કેટલી મોટી પ્રાપ્તિ થાય. અને મારા તો આગળ ને આગળ વધારે એવા છે. કોઈ જ્યાં છે ત્યાં અટકી રહેવા નથી, આગળ વધારે. મારાનું ગમતું કરીએ તો મહારાજ હરિયન પર જે વેરા કરે દેખીને અમે ઉદાસ થઈએ છીએ. એટલે આવી ચેષ્ટા કરવીની સજાન સાંઈ મહારાજની છે.